ધોરણ 11 ચેપ્ટર 1 ગણ એમાં આપણે આજે ભણીશું પૂરક ગણ વિશે. પૂરક ગણની વ્યાખ્યા છે, ધારો કે યુ એ સાર્વત્રિક ગણ છે અને એ યુ નો ઉપગણ છે. ગણ એમાં ન હોય તેવા યુ ના તમામ ઘટકોથી બનતા ગણને એ નો પૂરક ગણ કહે છે. એટલે એવા ઘટકો કે જે સાર્વત્રિક ગણ યુ માં આવેલા હોય પણ ગણ એમાં ન આવેલા હોય એના પૂરક ગણને સંકેતમાં એ ડેશ દ્વારા દર્શાવવામાં આવે છે. તો ગણ એનો પૂરક ગણ એનો સંકેત છે એ ડેશ. તો ફરીથી ગણ એનો પૂરક ગણ એટલે એવા ઘટકોથી રચાતો ગણ કે જે યુમાં આવેલા હોય પરંતુ ગણ એમાં આવેલા ન હોય. ગણની પરિભાષામાં એની વ્યાખ્યા લઈએ તો એ ડેશ ઇક્વલ ટુ એક્સ સચ દેટ એક્સ બિલોંગ્સ ટુ યુ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. ઓકે, સેમ વસ્તુ કહેવા માંગે છે કે એક્સ એ એવા ઘટકોનો ગણ છે કે જે યુમાં આવેલો છે પણ એમાં આવેલો નથી. અહીંયા બીજી એક વસ્તુ સાબિત થાય કે એ ડેશ ઇક્વલ ટુ યુ માઇનસ એ. એટલે ગણ એના પૂરક ગણ વિશે બીજી રીતે વિચારીએ તો એનો પૂરક ગણ એ યુ અને એ નો તફાવત ગણ છે. એટલે આપણે એ ડેશ ઇક્વલ ટુ યુ માઇનસ એ પણ લખી શકીએ છીએ. ચલો હવે ગણ એના પૂરક ગણ એ ડેશ એની વેન આકૃતિ જોઈએ. તો અહીંયા આકૃતિમાં જે રંગીન ભાગ બતાવ્યો છે એ એનો પૂરક ગણ બતાવે છે. ગણ એ આ વર્તુળાકાર ભાગ છે. એ સિવાયના આપણે યુ ના ઘટકો એટલે એ ગણ એનો પૂરક ગણ થશે. ચલો એને વધુ આપણે ઉદાહરણથી સમજીએ. હવે અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એમાં યુ એટલે સાર્વત્રિક ગણ એ બતાવ્યો છે આપણને. એમાં તો સાર્વત્રિક ગણમાં 1 થી 10 પ્રાકૃતિક સંખ્યા આપેલી છે. ગણ એ છે એના ઘટકો છે 1, 3, 5, 7 અને 9. આપણે ગણ એનો પૂરક ગણ એ ડેશ શોધવાનો છે. તો વ્યાખ્યાના આધારે યુના એવા ઘટકો કે જે ગણ એમાં ન હોય. તો પહેલા તો આપણે યુના એવા કયા ઘટકો કે જે ગણ એમાં આવેલા છે એ જોઈએ. તો કે 1, 3, 5, 7 અને 9 એને આપણે કેન્સલ કરીએ તો એ સિવાયના જે યુના ઘટકો છે એનાથી રચાતો ગણ એટલે ગણ એનો પૂરક ગણ એ ડેશ થાય. એના ઘટકો થશે 2, 4, 6, 8, 10. ઓકે, બહુ જ સહેલી વાત છે. હવે આગળ છે અન્ય એક ઉદાહરણ. એમાં એક સહશિક્ષણ આપતી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ યુ તરીકે લો. એટલે કે ધોરણ 11ના તમામ છોકરા અને છોકરીઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈશું અને ધોરણ 11ની છાત્રાઓનો ગણ એને ગણ એ તરીકે લઈએ તો એ ડેશ શોધવાનું કહે છે. છાત્રાઓનો ગણ એટલે કે છોકરીઓનો ગણ. તો દે કીધું છે કે ભાઈ એ ડેશ એટલે ગણ એમાં જે આવેલા છે એ સિવાયના ઘટકોથી રચાતો ગણ. ઓકે, એટલે વર્ગના છાત્રનો ગણ એટલે કે છોકરાઓનો ગણ એનાથી એ ડેશની રચના થશે. હવે આગળ જઈએ પૂરક ગણના કેટલાક ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ છે એ યોગ એ ડેશ ઇક્વલ ટુ યુ અને એ છેદ એ ડેશ ઇક્વલ ટુ 5. આપણે આને ઉપરના ઉદાહરણ સાથે સરખાવીએ. જો તો અહીંયા ગણ એ તમે જો ગણ એના ઘટકો છે 1, 3, 5, 7, 9 અને એ ડેશ ના ઘટકો છે 2, 4, 6, 8, 10. હવે અહીંયા એ અને એ ડેશ એનો યોગગણ લઈએ તો દેખીતું છે કે તે સાર્વત્રિક ગણ આવશે. હવે બીજી વસ્તુ કે ગણ એનો કોઈ ઘટક એ ડેશમાં નથી અને એ ડેશનો કોઈ ઘટક એમાં નથી. એટલે કે એ અને એ ડેશ બંને અલગ ગણ હોવાથી બંનેનો છેદગણ ખાલી ગણ થશે. એટલે આ સ્વયં સ્પષ્ટ નિયમ છે કે
a યોગ a ડેશ ઇક્વલ ટુ યુ અને a છેદ a ડેશ ઇક્વલ ટુ 5. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ ગણ અને તેના પૂરક ગણનો યોગગણ સાર્વત્રિક ગણ છે અને કોઈ પણ ગણ અને તેના પૂરક ગણનો છેદ ગણ ખાલી ગણ છે. હવે ત્યાં આગળ બીજો નિયમ બહુ અગત્યનો, એને કહેવાય છે દ મોર્ગનના નિયમો. દ મોર્ગન નામના ગણિતશાસ્ત્રીના નામ ઉપરથી એને દ મોર્ગનના નિયમો કહે છે. દ મોર્ગનનો પહેલો નિયમ છે એ યોગ બી આખાનો ડેશ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ, અને બીજો નિયમ છે એ છેદ બી આખાનો ડેશ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ. એટલે કે એ યોગ બી નો પૂરક ગણ બરાબર એ નો પૂરક ગણ છેદ ગણ બી નો પૂરક ગણ, અને બીજો નિયમ છે એ છેદ ગણ બી નો પૂરક ગણ બરાબર એ નો પૂરક ગણ યોગ ગણ બી નો પૂરક ગણ. આ બંને નિયમો આપણે ઉદાહરણથી કે વેનાકૃતિથી સાબિત કરી શકીએ છીએ. ત્રીજો છે દ્વિપૂરક ગણનો નિયમ, એટલે કે કોઈ પણ ગણના પૂરક ગણ નો પૂરક ગણ તે ગણ પોતે આવશે. એ ડેશ એનો ડેશ ઇક્વલ ટુ એ પોતે થાય. ચોથો ખાલી ગણ અને સાર્વત્રિક ગણના નિયમ, અહીં તમે જો ફાઈ ડેશ ઇક્વલ ટુ યુ, એટલે કે ખાલી ગણનો યોગ ગણ સાર્વત્રિક ગણ છે, અને યુ ડેશ ઇક્વલ ટુ 5 એટલે કે સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ છે. એ પણ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. ચલો પૂરક ગણને હજુ વધુ ઉદાહરણ દ્વારા સમજીએ. આપણને બીજું એક ઉદાહરણ આપેલું છે, એ જુઓ. એમાં યુ ના ઘટકો છે 1 થી 6 પ્રાકૃતિક સંખ્યા, ગણ એ ના ઘટકો આપેલા છે એમાં 2 અને 3, અને બી ના ઘટકો આપેલા છે 3, 4, 5. તો આપણે એ ડેશ બી ડેશ એ ડેશ છે બી ડેશ એ યોગ બી શોધવાનું અને એના પરથી આ સાબિત કરવાનું છે અથવા બતાવવાનું છે કે એ યોગ બી આખાનો ડેશ એટલે કે એ યોગ બી નો પૂરક ગણ ઇક્વલ ટુ એ નો પૂરક ગણ માઇનસ બી નો પૂરક ગણ. દ મોર્ગનનો નિયમ છે. ઓકે, ચાલો તમે પહેલા માગેલ બધી વસ્તુઓ શોધીશું. હવે યુ ના ઘટકો જુઓ 1 થી 6, એ ના ઘટકો આપેલા છે 2 અને 3. આપણે એ સિવાયના યુના ઘટકો લઈશું એટલે કે 1, 4, 5, 6 જે એ ડેશ મળી જશે. એ જ રીતે બી ડેશ શોધવા માટે શું કરીશું, બી ના ઘટકો આપેલા છે 3, 4, 5, એ 3, 4, 5 આપણે યુમાંથી કેન્સલ કરીએ એટલે બાકીના ઘટકો એનાથી બી ડેશ મળે 1, 2 અને 6. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન છે, જુઓ એ ડેશ છેદ બી ડેશ એટલે એ ડેશ અને બી ડેશ નો છેદ ગણ. ચલો આ એ ડેશ આવી ગયું આપણી પાસે, આ બી ડેશ આવી ગયું. હવે છેદ ગણ એટલે શું, એ ડેશ અને બી ડેશ નો છેદ ગણ શોધવા માટે આપણે એ ડેશ અને બી ડેશ ના કોમન એટલે કે સામાન્ય ઘટકો લેવા પડશે. તો સામાન્ય ઘટકો કયા છે એ ડેશ અને બી ડેશ માં, તે છે 1 અને 6. તો એ ડેશ છેદ બી ડેશ એનો જવાબ આપણને શું મળી ગયો, 1 અને 6. હવે લઈશું આપણે એ યોગગણ બી. એ યોગગણ બી શોધવું બહુ સહેલું છે, એ અને બી ના તમામ ઘટકોથી રચાતો ગણ. હવે એ યોગ બી એનો પૂરક ગણ લેવાનો છે. ધેટ મીન્સ કે એ યોગ બી માં જે ઘટકો છે એ સિવાયના આપણે યુ ના ઘટકો લઈશું. ચલો એ યોગ બી માં કયા ઘટકો છે, 2, 3, 4, 5, 2, 3, 4, 5. તો યુ ના ઘટકો બાકી કયા રહે, 1 અને 6. એટલે એ યોગ બી નો પૂરક ગણ કયો આવી ગયો, એના ઘટકો આવી ગયા 1 અને 6. હવે આપણે એ ડેશ છેદ બી ડેશ અને એ યોગ બી આખાનો ડેશ આ બંને ની સરખામણી કરીએ તો ઉપર જે પરિણામ છે એ સાબિત. આ થયો દ મોર્ગનનો નિયમ. આ જ રીતે બીજો નિયમ પણ
સાબિત કરી શકાય છે. ચલો પૂરકણને સમજવા માટે આપણે હજુ એક ઉદાહરણ લઈએ. એમાં યુના ઘટકો આપેલા છે 1 થી 9 પ્રાકૃતિક સંખ્યા, ગણ એના ઘટકો 1 2 3 4, બી ના ઘટકો 2 4 6 8 અને સી ના ઘટકો 3 4 5 6. ઓકે, શોધવાનું શું છે? તો પહેલા પ્રશ્નમાં એ ડેશ શોધવાનું છે. ચલો આગળની વ્યાખ્યા પ્રમાણે એ ડેશ ઇક્વલ ટુ યુ માઇનસ એ આવી રીતે પણ શોધી શકો છો, અથવા ડાયરેક્ટલી આપણે શોધી શકીએ કે એ ડેશ મતલબ યુ ના એવા ઘટકો કે જે એમાં ન હોય. તો એના ઘટકો 1 2 3 4 આપણે યુ માંથી કેન્સલ કરી દઈએ તો ડાયરેક્ટલી આપણને એ ડેશ ના ઘટકો મળી જશે 5 6 7 8 9. ઓકે, એ જ રીતે બીજો પ્રશ્ન છે બી ડેશ. બી ડેશ મતલબ યુ ના એવા ઘટકો કે જે ગણ બી માં ન હોય. તો ગણ બી માં આવેલા જે ઘટકો છે યુ ના એ આપણે કેન્સલ કરીએ 2 4 6 8, તો બી ડેશ માં આવી જશે 1 3 5 7 9. ઓકે, આ પણ સહેલી વસ્તુ છે. ત્રીજો પ્રશ્ન છે એ યોગ સી આખાનો ડેશ, એટલે કે એ યોગ સી એનો આપણે લેવાનો છે પૂરક. તેના માટે પહેલા આપણે એ યોગ સી શોધીશું. એ યોગ સી એ અને ગણ સી નો યોગ ગણ, એના ઘટકો આપણને મળે છે 1 2 3 4 5 6. હવે આ આવી ગયા એ યોગ સી ના ઘટકો. હવે એ યોગ સી એનો પૂરક ગણ શોધવો હોય તો યુ ના આપણે એવા ઘટકો લઈશું કે જે એ યોગ સી માં ન હોય. મતલબ કે આપણે 1 2 3 4 5 6 એને કેન્સલ કરીએ તો બાકીના ઘટકો આપણને મળી જાય 7 8 9. એ આવશે એ યોગ સી ના પૂરક ગણના ઘટકો. ઓકે, હવે છે આગળ ચોથો પ્રશ્ન એ યોગ બી એનો ડેશ લેવાનો છે. સેમ વસ્તુ જે આગળના દાખલામાં છે એ જ થઈ, ખાલી સી ને બદલે બી આપેલું છે. એમાં આપણે એ યોગ બી શોધીશું અને પછી એ યોગ બી ના જે ઘટકો છે એ સિવાયના આપણે યુ ના ઘટકો લઈ અને એ યોગ બી નો પૂરક ગણ શોધી શકીએ છીએ. પછી છે પાંચમું એ ડેશ નો ડેશ, મતલબ એ ના પૂરક ગણ નો પૂરક ગણ. તો આપણે અગાઉ ભણી ગયા એ ના પૂરક ગણ નો પૂરક ગણ એટલે ગણ એ પોતે મળે, જેને દ્વિ પૂરક ગણ નો નિયમ કહે છે. એટલે એ ડેશ નો ડેશ બરાબર ગણ એ પોતે, એના ઘટકો થશે 1 2 3 4. અને છેલ્લે છે કે બી માઇનસ સી. બી માઇનસ સી એનો પૂરક ગણ, તો પહેલા આપણે બી માઇનસ સી શોધીશું. બી માઇનસ સી એટલે બી ના એવા ઘટકો કે જે સી માં ન હોય, એટલે આવશે 2 અને 8. પછી એનો પૂરક ગણ લઈએ તો બી માઇનસ સી માં જે ઘટકો છે એ સિવાયના આપણે યુ ના ઘટકો લઈએ એટલે બી માઇનસ સી નો પૂરક ગણ આવી જશે. ઓકે, તો આ વાત થઈ પૂરક ગણની. હવે ગણ વિશે વધુ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.